ભુજમાં જાગૃત નાગરિક અને જનતા દળ યુનાઇટેડ પક્ષના પૂર્વ પ્રમુખ ડોક્ટર શૈલેષ જોશીએ મા ન્યૂઝ સાથે વાત કરી દર્શક મિત્રો આજ એક એવી શખ્સિયતને આપણે મિલાવીએ છીએ જે વ્યવસાય ડોક્ટર છે પરંતુ તેમણે એ એ કામ છોડી અને સામાજિક સેવામાં પોતાને સમર્પિત કરી દીધા છે એવા શૈલેષ જોશી અને તેઓ પૂર્વ જનતા દળ યુના કચ્છ જિલ્લાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને તેઓ ઘણું બધું ઘણા બધો વખત પોલિટિક્સમાં ભાગ લીધો છે પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અને સામાજિક સેવાઓમાં પણ કામગીરી કરી છે હાલે આપણે એમની પાસે સમગ્ર બે હજાર ઓગણીસની ચૂંટણી આવવાની છે ત્યારે તેઓની સમીક્ષા સાંભળી કે બે હજાર ઓગણીસમાં શું બની શકે અને કોનો ઘોડો આગળ દોડી શકે અથવા તો એમ કોનો ઘોડો નબળો છે અને શું કરવું જોઈએ તો આપણે ડોક્ટર શૈલેષભાઈને આપણે આવકારી છે શૈલેષભાઈ આપનું શૈલેષભાઈ ખાસ કરીને એમ કહીએ કે બે હજાર ઓગણીસની જ્યારે નજીક આવી રહી છે ત્યારે તમને આમ સમગ્ર વાતાવરણ જોતા શું તમે શું અનુમાન કરી શકો છો બે બે હજાર ઓગણીસની જો વાત કરીએ અને એમાં પણ ફક્ત આપણે કચ્છને કચ્છને લગતી આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે કચ્છના ઘણા બધા પ્રશ્નો હજી સુધી જે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાંના લીધેલા છે તેમાં જ ઘણા બધા પ્રશ્નો છે હજી સુધી ઉકેલાના નથી કચ્છના ઘણા બધા પ્રશ્નો વણ ઉકેલ હજી વણઝાર લાગેલી છે ત્યારે ભાજપને આ સીટ ઉપર અત્યાર હાલના તબક્કે બે હજાર ઓગણીસમાં થોડીક મુશ્કેલી પડે એવા સંજોગો દેખાઈ રહ્યા છે ખાસ કરીને હવે વાત જ્યારે કચ્છના પ્રશ્નોની તમારી પાસે આવી ત્યારે આપણે વાત કરીએ કચ્છના મુખ્ય પ્રશ્નો કયા છે જે વર્ષોથી આપણે લોકો સમક્ષ આવતા રહે છે અને પાછા વળી બીજી ચૂંટણીમાં પણ એ નહીં પ્રશ્નો સ્ટેન્ડ હોય છે તો એ કયા મુખ્ય પ્રશ્નો છે અને એને કેમ નિકાલ આવતો નથી કચ્છના તો પહેલો મે મૂળ પ્રશ્ન પાણ પ્રશ્ન છે એ નર્મદાના પાણીનો છે નર્મદાના પાણી રાપર સુધી કદાચ પહોંચેલા છે પરંતુ સમગ્ર કચ્છને આવરી શકે એ પોઝિશન છે નહીં અને હજી સિંચાઈના પણ પાણી નથી મળ્યા પીવાનું પાણી કદાચ અમુક જગ્યાએ મળતું હશે પણ પરિસ્થિતિ એવી છે કે નર્મદા ડેમ પણ અત્યારે ભર ચોમાસું પણ હજી જો રાજ્ય સરકારે એમ કહેતી હોય કે અધૂરું છે અને પાણીની ગુજરાતની અંદર તંગી વર્તાઈ શકે આ પોઝિશન છે ત્યારે કચ્છ માટે મોટામાં મોટો પ્રશ્ન પાણીનો રહેવાનો છે તેમજ ઘાસચારાનો પ્રશ્ન એટલો જ ઊભો થવાનો છે આ સંજોગોમાં અત્યારે જે વરસાદ ખેંચાઈ રહ્યો છે ત્યારે તેમજ કચ્છની જે જીકે જનરલ હોસ્પિટલ છે એ પણ પ્રાઇવેટ પીપીપીના ધોરણે સરકારે જે અદાણીને સોંપી દીધેલ છે આ આ પ્રશ્ન પણ મોટો જટિલ પ્રશ્ન છે જે હજી સુધી જેને કહેવાય કે આમાંથી કચ્છના લોકો એમાંથી ઉભરી શક્યા નથી એવું છે ખાસ કરીને કચ્છને એક બીજો રેલવેનો પ્રશ્ન પણ સતાવે છે કે ખાસ કરીને ભુજ સુધી ઘણી બધી ટ્રેનોની માગણીઓ છે ત્યાંના અહીં અને ટ્રેનોમાં જોડવામાં આવતા કોચ ખરાબ છે વર્ષો જૂના કોચ આપે છે અને આલા હજરત તો વારંવાર રદ થાય છે એટલે આપણે જેને કહીને કચ્છનું બહાર સાથે જે જોડાણ છે મુંબઈ કે આપણા આખા દેશમાં જોડાણ છે ત્યારે કચ્છને વિશેષ સેવાઓ ટ્રેનોની મળવી જોઈએ એને બદલે સૌથી છેલ્લે મળે છે અને બહુ ખરાબ રીતે મળે છે બિલકુલ સાચી વાત છે આપણી અને એનો એના પાછળનું એક મુખ્ય કારણ એ જ છે કે ભુજ નવું સ્ટેશન બન્યા પછી આની અંદર પિટ પીટલાઇન્સ નથી પિટ પીટલાઇન્સ નથી એટલે રેલવેને જે અહીંયા પાર્કિંગની જેને આપણે પીટલાઇન્સ એટલે પાર્કિંગ માટેની જે જગ્યા હોય એ ન હોવાને કારણે નવી રેલવે આપી શકાય એવી પોઝિશન નથી પણ જે જૂની છે એની સેવાઓ પણ સારી હોવી જોઈએ જે પણ અત્યારે હાલના તબક્કે એ પણ પૂરી સારી નથી મળી શકતી તેમજ આપ જેમ કીધું કે દિલ્હી માટેનું જે કનેક્શન આલા હજરત છે એ કોઈક સાજીશના ભાગરૂપે એવું લાગે આપણને એવું લાગે કે આ રિસર્ચ આ સતત રદ થાય છે આ એક ગમે ટ્રેનને સમજી લો કે કાયમ માટે બંધ કરવા માટેની સાજિશ હોય કે જે કોઈ પણ સાજિશ હોય એના માટેના ભાગરૂપે આ આવું બધું થઈ રહ્યું છે અને એના કારણે કચ્છના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ રેલવેની વાત આપણે આગળ ચલાવીએ તો આપણે ઠેઠ નલિયા સુધી લઈ જવી છે ને પણ હવે અહેવાલો એવા આવી રહ્યા છે કે બધા કામો અત્યારે બંધ છે અને થોડા જ કે ભુજથી થોડા કિલોમીટર દૂર એ બધું અટકી ગયેલું છે અને હજી આપણે લાગે છે કે એ તો બહુ લાંબી મજલ કાપવી પડશે બિલકુલ સાચી વાત છે અત્યારે હજી દેશલપુર સુધી લાઈન કંઈક બની છે અને ત્યાં ત્યાં સુધી પણ મને લાગે છે કે કંઈક મેં આજે કોઈક અખબારમાં એક અહેવાલ વાંચ્યો કે બે અઢી કલાકે ભૂજથી દેશલપારનો જે ત્રીસ કિલોમીટરનો રનિંગ છે એ કાપી શકે એ પોઝિશનમાં છે તો આ આપણે એક બાજુ બુલેટ ટ્રેનની વાત કરતા હોઈએ ત્યારે ત્રીસ કિલોમીટરને આપણે અઢી કલાક જો લાગતા હશે તો આપણે કચ્છના લોકોએ રેલવેની શું રેલવે પાસે શું અપેક્ષા રાખશે સર બીજું ખાસ કરીને કચ્છનો મેઇન પ્રશ્ન એ પણ જાણવામાં આવ્યો છે કચ્છમાં ડૉક્ટરોની ખૂબ ઘટ છે તમે આટલા બધા પીએસએ આપણા એનો સૌથી મોટો લાંબો જિલ્લો અને સૌથી ડિસ્ટન્સમાંથી પેશન્ટને સેન્ટરમાં લાવવા એમાં તો ઘણા બધા પેશન્ટોને પોતાનો જાન ગુમાવવો પડે છે કારણ કે યોગ્ય સમય ન મળે તો આ ડૉક્ટરની ઘટ એક સમય એવું હતું કે અદાણી મેડિકલ કોલેજ ખોલતા ડૉક્ટરની ઘટ નાબૂદ થશે પણ સરકારે એવો નિયમ કર્યો કે આટલા રૂપિયાનું બોન્ડ ભરીને તમે છૂટા થઈ શકો છો વળી પાછી ગ્રામીણ જે ડૉક્ટરી સેવા ખોરવાઈ ગઈ શું કહેશું બિલકુલ સાચી વાત છે હું તાજેતરનો જ હું આપને દાખલો આપું તો મારું નેટિવ મોથાડા અબડાસા તાલુકાની અંદર છેલ્લા જે પીએસસી સેન્ટર છે પીએસસી સેન્ટરમાં છેલ્લા ચાર વર્ષથી ડૉક્ટરની એમબીબીએસ ડૉક્ટરની જગ્યા ખાલી હતી મને આ વચ્ચે મેં જ્યારે એમની ત્યાં મુલાકાત લીધી ત્યારે મને જાણવા મળ્યું અને મેં એના માટે ઘનિષ્ઠ પ્રયાસો કર્યા અને પંદર દિવસની અંદર ત્યાંથી રાપર બાજુના એક ડૉક્ટરને ત્યાં હું ત્યાંથી લઈ લઈ આવવા માટે સફળ થયો અને એના પાછળના જે જિલ્લાના અધિકારીઓ છે એમ આરોગ્ય અધિકારી હોય કે જિલ્લા વિકાસ અધિકારી હોય એમના કારણે આ બધું શક્ય બન્યું પણ એમ ત્યારે હું એમાં ઊંડો ઉતર્યો ત્યારે મને ખબર પડી કે એમના જે પીએસસી છે એમાં પચાસ ટકા ડૉક્ટરો તો જગ્યા ખાલી જ નહીં ખાલી જ છે જગ્યા એટલે આ પરિસ્થિતિ પહેલાં એવું હતું કે ભાઈ અદાણી મેડિકલ કોલેજ મળશે એટલે એમાં એમાંથી બધા ડૉક્ટરો બહાર નીકળશે એ બધા કચ્છને સેવા આપશે એવું તો સદંતર એવું તો રહ્યું જ નથી અને જીકે જનરલ હોસ્પિટલ જેને કહેવાય કે ભૂકંપ પહેલાં બહુ સારી હતી એ પરિસ્થિતિ હવે ઊભી રહી છે કે જીકે જનરલ હોસ્પિટલ જેને કહેવાય કે ભૂકંપ પહેલાં બહુ સારી સેવાઓ આપતી હતી અત્યારે પોઝિશન એવી થઈ ગઈ છે કે જે જી કે જનરલ હોસ્પિટલમાં અને પૂરતી કોઈ સારવાર નથી મળતી અને એમને એમને તરત જ અહીંયાથી રિફર કરી નાખવા પડે છે એવી પોઝિશન ઊભી થઈ ગઈ છે એટલે આ જે સપનું હતું હતું જે ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈનું એ સપનું જે કે જનરલ હોસ્પિટલમાં રોડાઈ ગયું છે ખાસ કરીને આપણે કચ્છના પ્રશ્નોની વાત કરીએ હવે જ્યારે વાત છે બે હજાર ઓગણીસમાં ઉમેદવારોની તો જીજ્ઞેશ મેવાણીની પણ મુલાકાતો કચ્છમાં વધી ગઈ છે અને એ એક ફેક્ટર જો ઉમેરાય અને બીજી બાજુ જોઈએ તો બીજેપીમાં પણ થોડા આંતરિક તકલીબો બહાર આવતી હોય છે કચ્છ જિલ્લામાં અને રાજ્ય સ્તરે પણ ઘણી બધી બાબતો એવી હોય છે જે ધ્યાન ખેંચે સમાચારોનું તો જ્યારે બીજેપીની વાત કરીએ અને મેવાણીની વાત કરીને ત્રીજા કરી અત્યારે યુવાન નેતા યજુવેન્દ્રસિંહ જાડેજાએ કચ્છ કોંગ્રેસનું સુકાન સંભાળ્યું આ ત્રણેયના સમીકરણોને ભેગા કરીએ તો કચ્છની બાબતોની શું સમીક્ષા કરશે બિલકુલ અત્યારે છેલ્લા અઠવાડિયાથી મને લાગે છે એના કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક થઈ છે અને યુવાન પ્રમુખ છે ચોક્કસ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાવાની શક્યતાઓ છે અને ત્યારે જ બે હજાર ઓગણીસની ચૂંટણી એના 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 માટે એના જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ તરીકે એની પહેલી જ કસોટી આવશે કે ભાઈ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી આવે છે અને એના માટે આપણે જો આપણે આપ પણ જાણો છો અને બધા જ રાજકીય ગલિયારોમાં જાણે છે પત્રકાર મિત્રો બધા જાણે છે ઇલેક્ટ્રિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય બધા જાણે છે કે ભાઈ જિગ્નેશ મેવાણી વારંવાર કચ્છ આવા પાછળના હેતુ એમનું એવું હોઈ શકે કે આગામી લોકસભા માટે એમને કચ્છમાંથી લડવાની ઈચ્છા હોઈ શકે અને એ જો જિગ્નેશ મેવાણી જો કચ્છમાંથી લડે તો અને કોંગ્રેસ એને કદાચ બેક સપોર્ટ આપે કારણ સમર્થન આપે તો ચોક્કસ થોડુંક જેને કહેવાય કે બે હજાર ઓગણીસની કચ્છની ચૂંટણી લોકસભાની થોડીક જેને કહેવાય કે કંઈક જામે વાતાવરણ જામી શકે અને ભાજપને જેને કહી શકીએ આપણે કે ફાઇટ આપી શકે એવો એક કેન્ડિડેટ મને તો લાગે છે ઓવરઓલ આપણે ગુજરાતનું ચિત્ર જોઈએ તો ગુજરાતની જે અત્યારે સીટો છે મેમ્બર ઓફ પાર્લામેન્ટની એ એ કેટલી સ્થિર છે અથવા તો એમાં કોઈ વધારો થશે કે ઘટાડો થશે એમાં કોંગ્રેસ અત્યારે જે કંઈ જે ગત લોકસભા સોરી જે ગત વિધાનસભાની અંદર બે હજાર ડિસેમ્બર બે હજાર સત્તરમાં જે પ્રમાણે દેખાવ કર્યો છે એના પ્રમાણે ચોક્કસ લાગે કે કોંગ્રેસ લોકસભામાં પણ સારો દેખાવ કરશે એવું દેખાય છે અત્યારે ચિત્ર પણ ભાજપ પણ પૂરેપૂરે એના માટે મહેનત કરશે કારણ એને પણ એક પણ સીટ ગુમાવી અને પોષાય એમ નથી એટલે આ પરિસ્થિતિમાં ગુજરાતની છવ્વીસ સીટો માટે એકદમ ટફ રહેશે કોઈ પણ એમ સમજી લે કે મારે અમારા ખિસ્સામાં પડી છે એવું નહીં રહે વાતા આ કારણ ભાજપ કચ્છની અંદરથી ભાજપ ઘણા વર્ષોથી જીતતું આવ્યું છે પુષુ પુષ્પદાનભાઈ સતત મને લાગે છે ચારેક ટર્મ સુધી જીતેલા છે એના પછી પણ ભાજપના કેન્ડિડેટ જ જીતેલા છે પણ આ વખતે એવું લાગે છે વાતાવરણ કે કદાચ વાતાવરણ અલગ ટાઈપનું હોઈ શકે દર્શક મિત્રો ડૉક્ટર શૈલેષ જોશી સાથે આપણે વાત કરી એઓ પીઢ રાજકીય અનુમાનો કરવા માટે સક્ષમ છે અને તેમનો અભ્યાસ પણ છે તો તેમણે જે વાત કરી કે યુવા નેતા જ્યારે કોંગ્રેસમાં આવ્યા છે અને જ્યારે મેવાણે કચ્છની મુલાકાતો લઈ રહ્યા છે ત્યારે બની શકે કે બંનેની યુતિ પણ યોજાઈ શકે થઈ શકે અને કદાચ પરિણામ બીજેપી માટે કદાચ થોડું એને વધુ લક્ષ્યમાં લઈને ચિંતાજનક હોઈ શકે તો આ અને એવા ઘણા બધા પરિબળોની પણ વાત કરી કચ્છના પ્રશ્નોની પણ વાત કરી અને એમણે એના એની એના પ્રશ્નોની ગ્રેવિટીની ઉપર વાત કરી કે આટલા વજનદાર પ્રશ્નો છતાં ઘણા વખતથી ઉકેલ આવતો નથી કોઈ પણ કારણ ઉકેલ નથી આવતો તો આ બાબત એમને એમણે કહી કેમેરામેન રાજેશ લાડક સાથે નવીન મહેતા આશાપુરા ન્યૂઝ ભુજ એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો આને કહેવાય સો ટચ ની વાત એટલે કે એરંડા બી આનંદ સાગર ગોલ્ડ ફૂટ ની સંખ્યા વધારે પહેલી પછી બીજી ને ત્રીજી માળપટ આવે ફૂલીઓ સુકારા સામે રક્ષણ આપે સાગર ગોલ્ડ મબલક ઉત્પાદન લાવે લક્ષ્મી નો સાગર ઘર માં લાવે સાગર લક્ષ્મી સીડ ના રિસર્ચ એરંડા બિયારણ સાગર ગોલ્ડ સો ટચ નું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ